હેલો ફ્રેન્ડ્સ, મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુંદરના લાડુ બનાવીશું, એ પણ એકદમ અલગ રીતે. સૌ પ્રથમ તો આપણે ગુંદર લઈ લઈશું. આવો નાની સાઇઝનો લેવાનો છે, 200 ગ્રામ જેટલો આપણે ગુંદર લઈશું. તમે જોઈ શકો છો કે કેટલો એવો નાનો છે. મોટો હોય તો આપણે આવી રીતના નાનો ગુંદર કરી દેવાનો છે. એ પછી આપણે ગોળ લઈશું. ગોળ તમારા સ્વાદ અનુસાર રહેશે, 300 ગ્રામ 500 ગ્રામ તમે લઈ શકો છો. પછી આપણે લઈશું કાજુ અને બદામ. પછી આપણે ટોપરું લઈશું અને આપણે સૂકી ખારેક લઈશું. પછી ઘી લેવાનું છે અને જે આપણે ટોપરું લીધું છે એ ટોપરું આપણે અહીંયા આવી રીતના ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તમે ચાહો તો જે તૈયાર મળતું હોય છે એવું પણ લઈ શકો છો. આવું કરવું હોય તો પણ આવી રીતના બી કરી શકો છો. સરસ આપણું ટોપરું છીણાઈ ગયું છે. હવે એને સાઈડમાં મૂકી અને આપણે જે ખારેક લીધી છે સૂકી, એકદમ સૂકી લેવાની છે. તમે જોઈ શકો છો અને આવી રીતના બી કાઢી દેવાના છે, અંદરથી ઠલીઓ કાઢી અને આવી રીતની કરી દેવાનું છે. એનાથી શું કે આપણે એને પછી મિક્સરમાં ક્રશ કરવાની છે એટલે સરળતાથી થઈ શકે છે. એટલે એકદમ સૂકી લેવાની છે. મારી ખારેક અહીંયા થોડી ઢીલી એવી છે, બરાબર સુકાયેલી નથી, પણ મેં આવી રીતના ઠલિયા કાઢી અને એને અત્યારે હું એને સાઈડમાં મૂકી દઉં છું. બધે જ સારી રીતના ઠલિયા નીકળી. હવે જે ઢીલી થોડી હતી એના માટે આપણે આવી રીતના 5-7 મિનિટ લો ફ્લેમ પર એને શેકી દેવાની છે. હા, કશુંમાં બીજામાં શેકવાની નથી, ખાલી ઓનલી લો ફ્લેમ પર આપણે એને ખજૂર ખારેકને શેકી દઈશું. સરસ, એટલે કેવું કડક જેવી થઈ જાય છે. તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો થોડો ચેન્જ થયો છે. 5-7 મિનિટ સુધી જ કરવાનું છે આવી રીતના, પછી એને લઈ લેવાનું છે. પછી આપણે જે ટોપરું છીણેલું હતું એને, એ છણને પણ આવી રીતના આપણે શેકી દેવાનું છે. તમે જોઈ શકો છો આમાં ઘીમાં શેકવાની જરૂર નથી આપણે, કારણ કે ટોપરાની અંદર તો ઓલરેડી ઓઇલ હોય જ છે. એટલે એનો કલર આવી રીતના થોડો થોડો ચેન્જ થાય, નીચેથી દાઝી ન જાય એનું ધ્યાન રાખીને આવી રીતના ધીમે ધીમે આપણે એને હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કે હવે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે એને આપણે સાઈડમાં લઈ લઈએ. પછી આપણે 2 ચમચી ઘી લઈશું, 2-3 ચમચી જેટલું લઈ શકાય. ત્યાર પછી આપણે પહેલાં બદામ લઈ લઈશું, કારણ કે કાજુને તો એટલી બધી વાર નથી લાગતી તળાતા, એટલા માટે પહેલાં આપણે બદામને આવી રીતના શેકી દઈશું. પછી થોડો કલર ચેન્જ થાય પછી બદામ એડ કરવાની છે. સરસ એવી સ્મેલ આવવા લાગે છે અને કલર પણ થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતના એને હલાવતા રહીશું. હવે આપણે એને નીકાળી દઈએ છીએ. ત્યાર પછી આપણે એ જ ઘીની અંદર આપણો ગુંદર તળી લેવાનો છે, 2-3 મિનિટ થોડો થોડો કરી અને બધો ગુંદર આપણો તળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણો ગુંદર કેવો સરસ તળાઈ અને ફૂલી જાય છે. ધીમે ધીમે કરીને આપણે બધો જ તળી લઈશું અને સાઈડમાં એને મૂકી દઈશું તળીને. સરસ, તમે જોઈ શકો છો બધો તળાઈ ગયો છે. હવે આપણે 200 ગ્રામ જેટલું, અથવા તો તમે થોડું પ્લસ માઇનસ આમ તેમ કરી શકો છો. અહીંયા મેં 200 ગ્રામ જેટલું ઘી લીધું છે. પછી આપણી આ ખારેક એને આપણે હવે ક્રશ કરવાની છે. ખારેકને સરસ મિક્સરમાં ચાલુ બંધ કરી અને આવી રીતના ક્રશ કરી દીધી છે મેં. તમે જોઈ શકો છો એનો કલર.
ત્યાર પછી થોડું થોડું આપણે ગુંદર પણ લઈશું અને ગુંદરને પણ આવી રીતના ગ્રાઇન્ડ કરી દઈશું. ગુંદરને પણ ક્રશ કરી અને આવી રીતના બંને મિક્સ થાય એવી રીતના એડ કરી લઈએ. વારાફરથી બધું જ કરી દેવાનો છે. ગરમ ગરમ આપણે એડ નહીં કરીએ, તળ્યા પછી થોડી વાર મૂકી રાખશું એટલે ઠંડો થયા પછી જ આપણે ગુંદરને પણ આવી રીતના ક્રશ કરવાનો રહેશે. હવે તમે જોઈ શકો છો આવી રીતના હાથેથી આપણે થોડું થોડું કરી અને અંદર મોટા બાઉલમાં અથવા તો મોટા વાસણમાં આપણે એને લેવાનું છે અને આપણા હાથેથી એને આવી રીતના બંને વસ્તુને મિક્સ કરવાની છે. ત્યાર પછી જે આપણે ટોપરું લે સાઈડમાં કર્યું હતું શેકીને, એ જ ટોપરું આમાં એડ કરી અને આવી રીતના બંને વસ્તુ મિક્સ કરી દેવાની છે. સરસ એવું બધી વસ્તુ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો. હવે આપણે ઘી લઈ લઈશું અને ઘીની અંદર આપણે જે ગોળ લેવાનો છે 500 ગ્રામ પણ લઈ શકો છો, તમે 350 ગ્રામ પણ લઈ શકો છો, તમને જેવું ગળ્યું જોઈએ છે એ એના ઉપર આધાર રહેલો હોય છે. ઘીને આપણે આવી રીતના 5-6 મિનિટ જેટલું જ લો ફ્લેમ પર આવી રીતના ઉકાળીશું. સરસ તમે જોઈ શકો છો કે હવે થઈ ગયું છે એટલે આપણે આપણા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હા, હવે ત્યાર પછી આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લઈએ. તમે જે આપણે તળીને મૂક્યા હતા એ ડ્રાય ફ્રૂટ્સ, પછી આપણે ગંઠોડાનો પાવડર 2 ચમચી લેવાનો છે અને 2 ચમચી આપણે સૂંઠ પાવડર લેવાનો છે. પછી આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે. ફરીથી આપણે હાથેથી જ કરવાની છે એટલે એક સરખું બધું આવી જાય અને પછી આપણે જે ગોળ ઉકાળીને રાખ્યો છે એ ગોળ એડ કરવાનો રહેશે. સરસ એવું ગોળ ગરમ હશે એના માટેથી હવે આપણે તાવીતાની મદદ લઈશું. થોડું હલાવ્યા પછી હવે આપણે હાથેથી એને આવી રીતના ગરમ ગરમ જ આપણે આવી રીતના લડ્ડુ વાળી લેવાના છે. તમારે કઈ સાઈઝના લડ્ડુ વાળવા છે તમારા ઉપર આધાર રહેલો છે. મેં અહીંયા એકદમ મીડિયમ સાઈઝના લડ્ડુ વાળ્યા છે, તમે જોઈ શકો છો કેવા સરસ મારા લડ્ડુ તૈયાર થઈ ગયા છે. છે ને એક જ દમ નવી રેસીપી મારી નવી સ્ટાઇલથી. તમે પણ આવી રીતના બનાવવાનો ટ્રાય કરો અને બનાવીને કોમેન્ટ જરૂર મને કરજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.